કારણ કે કાલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થઈ, મારે શરૂઆત એ વાતથી કરવી છે કે જ્યારે 2011માં આપણે વર્લ્ડ કપ જીત્યા હતા અને જે MS ધોનીનો જે લુક હતો ને, એ કેવો મોમેન્ટ હતો જેને જોઈને મને થયું કે યાર આ જોવા મળ્યું એ બહુ જ મોટી વાત છે. અને એવી રીતના જ લાઈફમાં ઘણી બધી વસ્તુ હોય જે આપણે જોઈ લઈએ બટ વી ટેક ધેમ ફોર ગ્રાન્ટેડ. લાઈક ફોર એક્ઝામ્પલ, ધ ફર્સ્ટ ટાઈમ વી સી અ સી, કે ફર્સ્ટ ટાઈમ વી ફીલ સ્નો ઓર સી સ્નો. અને આ બધી વાતો એટલે કરી રહી છું ને કદાચ થોડીક પ્રીચી પણ લાગી શકે, પણ વાત એ છે કે આઈ ડોનેશન એ કેવો કોન્સેપ્ટ છે જેના વિશે મને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે મારા સ્કૂલથી. યુ નો, યુ શુડ ડૂ ઇટ, ઓર્ગન ડોનેશન છે, આઈ ડોનેશન છે, આ બધું કરવું જોઈએ. પણ આ તો સ્કૂલમાં આપણે શીખી જઈએ પછી એના ઉપર કંઈ વાત ના થાય. અને ગિવન આપણી આજુબાજુ જો આની વાત શરૂ પણ કરીએ તો બેસિક અવેરનેસ છે જ નહીં, તો પછી આ વાતને આગળ કઈ રીતે લઈ જવી? મારા જેવા જે લોકો હોય જેમને આઈ ડોનેશનમાં ઇન્ટરેસ્ટ હોય પણ ખબર ના હોય કે શું ચાલી રહ્યું છે, એની કઈ રીતના વાત કરવી? તો આપણી સાથે છે અત્યારે ડોક્ટર પાર્થ રાના, જે મેડિકલ ડિરેક્ટર છે નેત્રાલયના. અને સર, તમે અમને જણાવો આઈ ડોનેશનના વિશે. પહેલો ક્વેશ્ચન મારો તમારાથી એ છે કે આઈ ડોનેશન કઈ રીતે પોસિબલ હોય? એટલે ગિવન વગર જો લેમેનના ટર્મ્સમાં વાત કરું તો આમ બહુ જ આમ ક્રીપી લાગે એવું વિચારીને કે અરે મારી આંખ કાઢી લેશે શું કરશે, તો તમે સમજાવી શકો કે શું છે, કઈ રીતના થાય? આઈ ડોનેશન ફર્સ્ટ હું જો સમજાવું તો ક્યારે કોઈ લાઈવ પર્સનનું કરવામાં ના આવે, જેમ કિડની ડોનેશન ને બધામાં જે છે ને લાઈવ પર્સનમાંથી બી કિડની ડોનેટ થતી હોય, બટ આઈ ડોનેટ જે છે ક્યારે પણ લાઈવ પર્સનનું ના થાય. એ કોઈની ડેથ થઈ હોય એના પહેલા 6 કલાકની અંદર જો એના રિલેટિવ્સ જો આઈ બેંકને સંપર્ક કરે તો થઈ શકતું હોય છે. એટલે એમાં કોઈ એટલું ચિંતા કરવાની વાત હોતી નથી. અને ખાસ એની અંદર વસ્તુ એવી હોય છે કે જ્યારે આઈ ડોનેટ કર્યા પછી લોકોને એવી ચિંતા હોય કે ચહેરો જે છે થોડોક બેડોળ થઈ જાય, તો એની જગ્યા પર રૂના પૂંડા જે છે એ નીચે મૂકવામાં આવે. જ્યારે આંખ કાઢવામાં આવે ત્યારે ત્યાં રૂના પૂંડા મૂકવામાં આવે અને ઉપરથી પાપડને ટાંકા લઈને બંધ કરી દેવામાં આવે, જેનાથી ચહેરો પણ બેડોળ થતો હોતો નથી આઈ ડોનેશન પછી. ઘણા બધા લોકોને એ હોય કે આફ્ટર યુ ગેટ ધ બોડી તમારે એ રીતે જોવું ના હોય, બટ તમે કીધું દેટ ઓફકોર્સ ગિવ્સ ઇટ અ લોટ ઓફ મીનિંગ કે કેમ એવું કરવામાં આવે. આઈ ડોનેશન કઈ રીતે કરી શકાય? આઈ ડોનેશન કરવા માટે તમારે એક વખત જે છે આઈ ડોનેશનની પ્લેજ હોય એનું ફોર્મ ભરવું પડે, અને એ ફોર્મ જે છે એ તમારે આઈ બેંકની અંદર જમા કરવાના હોય, અને તમારા રિલેટિવ્સ જે હોય એમને તમારે કહેવાનું હોય આના માટે, કે જે તમારા ફર્સ્ટ ઇમરજન્સી કોન્ટેક્ટ્સ હોય જ્યારે પણ કોઈ બી પ્રોબ્લેમ થાય કે ક્યારે ડેથ થાય તો એ સૌથી પહેલા એમને આઈ બેંકમાં જે છે કોન્ટેક્ટ કરે. અને નોર્મલી જે વોલેટ્સ હોય એની અંદર પણ અમે મૂકવા માટેના અમુક નાના કાર્ડ્સ આપતા આવીએ છીએ, કે બાય ચાન્સ ઇન ઇમરજન્સી બીજે ક્યાંય પણ ક્યાંય ડેથ થઈ હોય તો એ આઈ બેંકને આજુબાજુમાંથી કોઈ બોલાવી અને એ પ્લેટફોર્મ હોય એ બતાવી અને આઈ ડોનેટ કરી શકાતી હોય છે. તો આ પ્લેટફોર્મ ક્યારે સાઇન કરવો જોઈએ? મારી એજ ઉપર કોઈ એની એજ હોય કે કઈ? હાઉ ડુ યુ ગો અબાઉટ ઇટ? એ ગમે ત્યારે સાઇન કરી શકાય છે, કોઈ પણ સાઇન કરી શકે છે આઈ ડોનેશનની પ્લેટને, એમાં કોઈ એવો ઇશ્યુ હોતો નથી. ઓકે, અને આઈ ડોનેશનના બેસિક રિક્વાયરમેન્ટ્સ શું હોય? આઈ ડોનેશન માટે સૌથી પહેલા જેની ડેથ થાય એની પાપણોને તરત બંધ કરી દેવી જોઈએ, અને એની જે પાપણો હોય એની ઉપર ભીના રૂમાલ કે ભીના રૂના પૂંડા હોય એ મૂકવા જોઈએ. માથાના નીચે જે છે એ ઓશિકું મૂકીને માથું થોડુંક ઊંચું રાખવું જોઈએ, અને વહેલી તકે જે છે એ તમારે સંપર્ક કરવો જોઈએ આઈ બેંકનો, કારણ કે 6 કલાકથી વધારે જો ડેથ થઈ ગયા હોય તો પછી જઈને આ કામની હોતી જ નથી. એટલે 6 કલાકની અંદર આઈ ડોનેટ થઈ જવી બહુ જરૂરી. એટલે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય જે આ વસ્તુનું ધ્યાન રાખે કે આ કઈ રીતના થઈ રહ્યું છે, હાઉ ડઝ ધ પ્રોસેસ હેપન, એ રીતે કેટલું ટ્રસ્ટેબલ છે અને કઈ રીતના થતી હોય છે પ્રોસેસ? સૌથી પહેલી વસ્તુ કે આઈ ડોનેશન જે છે એ ટોટલી ફ્રી છે, એના કોઈ ચાર્જિસ હોતા નથી. ઇવન જેને આંખ આપવામાં પણ આવતી હોય છે, નેત્રદાન જેને મળતું હોય છે એને પણ કોઈ એના માટેના સ્પેસિફિક ચાર્જ લેવામાં આવતા નથી હોતા. તમે બીજું ઓર્ગેનાઇઝેશનની જે વાત કરી, એ આઈ બેંક્સ અલગ અલગ જે હોય છે એ આ કલેક્ટ કરતી હોય છે. આ બધી આઈ બેંક્સની ઉપર એક સેન્ટ્રલ આઈ બેંક જે છે ઓલ ઓવર ઇન્ડિયાની, એ આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયા જે છે એના દ્વારા જે છે એ ચલાવવામાં આવતી હોય છે, અને ત્યાંથી ઓલ ઓવર ઇન્ડિયામાં જેને જેને પણ આઈસની જરૂર હોય, આઈ ડોનેશનની જરૂર હોય, ત્યાં આગળ એ આઈસને જે છે બાય એર પહોંચાડવામાં આવતી હોય છે. ઓકે, આઈ ડોનેશનનો ફેસ ઉપર કોઈ એડવર્સ ઇફેક્ટ જે તમે પહેલા કીધું જેના વિશે, લાઈક સમવન ઇઝ કોઈકના રિલેટિવ્સને હોય તો? એની ડેથ થઈ હોય એને ફેસ કોઈ ડિફોર્મ ના થાય, છેલ્લી વાર જેને જોવા આવતા હોય અને એનો ફેસ ડિફોર્મ ના થાય એના માટે સ્પેસિફિક ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને બીજું કે જ્યારે પણ આ કોઈને આપવામાં આવે છે જેને નેત્રદાન થતું હોય છે,
એ લોકોને પણ સ્પેસિફિક ધ્યાન રાખવામાં આવતું હોય છે કે જઈને એના માટે જે આંખનું ઓપરેશન થાય, તો નોર્મલી તમે કદાચ જોયું હશે સફેદ આંખ થઈ જતી હોય લોકોને, તો જે આંખ વચ્ચેથી સફેદ થાય છે સફેદ પાર્ટ કાઢી અને ત્યાં આગળ આ કીકી જે છે એનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે, એટલે એની આંખ પહેલા જેટલી ખરાબ હતી એના કરતા તો એ સારી જ થતી હોય છે. ઓકે, રાઈટ, વાવ. અને વિચ પાર્ટ ઓર પાર્ટ્સ ઓફ ધી આઈ કેન બી ટ્રાન્સપ્લાન્ટેડ? નોર્મલી આપણે જે છે આંખનું જે કોર્નિયા કહેવાય, એટલે આંખનો આગળના ભાગનો જે ટ્રાન્સપેરન્ટ જે કીકીનો ભાગ છે એને જ આપણે જે છે ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હોઈએ છીએ. બીજું સ્ક્લેરા ને એવા પાર્ટ હોય છે એ અમુક સર્જરીઝમાં ટ્રાન્સપ્લાન્ટ થતા હોય છે, પણ ખાસ આંખનો પડદો કે આંખની નસ જે છે જલ્દી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતી નથી હોતી. અચ્છા સર, મેં 3D આઈ ટ્રાન્સપ્લાન્ટના વિશે પણ સાંભળ્યું છે, પણ એ શું છે અને એ કઈ રીતના થતું હોય અને કેટલું ફિઝિબલ છે એના વિશે તમે જણાવી શકો તો? 3D આઈ ટ્રાન્સપ્લાન્ટના અત્યારે આખા ભારતની અંદર બહુ જ ઓછા સેન્ટર છે અને એમાંથી ગુજરાતની અંદર અત્યારે માત્ર નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ જે છે પરિમલ ગાર્ડન ખાતે ત્યાં આગળ કરવામાં આવતું હોય છે. અને આ 3D આઈ ટ્રાન્સપ્લાન્ટ જો હું તમને સમજાવું તો આંખ બહુ નાનકડી છે, આંખને જ્યારે આપણે ઓપરેટ કરવાની હોય ત્યારે આપણે માઇક્રોસ્કોપમાં જોતા આવીએ છીએ અને એને મોટું કરતા આવીએ છીએ, અને હવે જે આ 3D આઈ ટ્રાન્સપ્લાન્ટનું જે મશીન છે એનાથી આંખને માઇક્રોસ્કોપમાં જે જોઈએ એના કરતાં પણ વધારે મોટી કરીને આપણે સારી રીતે જોઈ શકતા આવીએ છીએ. આંખના ઝીણા ઝીણા ભાગો આપણને ખાસા મોટા દેખાતા હોય છે અને 3D ટેકનોલોજીના કારણે બધું આપણને ડેપ્થમાં દેખાય, કારણ કે આઈબોલ એ ગોળ નથી, આઈબોલ એ ગોળ છે, ફ્લેટ નથી, એટલે એના કારણે જ્યારે આઈબોલ કર્વ થાય ત્યાં આગળ આપણે ડેપ્થની જરૂર હોય અને એ ડેપ્થ આપણને 3D આઈ ટ્રાન્સપ્લાન્ટ જે મશીન છે એનાથી બહુ જ સારી રીતે દેખાય છે. અને જ્યારે ડોક્ટર સારી રીતે સર્જરી કરી શકે છે તો એનું રિઝલ્ટ સીધું પેશન્ટને મળતું હોય છે, પેશન્ટને એના સારા રિઝલ્ટ મળી શકતા હોય છે. જે લોકો હજી પણ ડરે છે આઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી, એમને તમને કોઈ મેસેજ કે કંઈ જે તમારા સાઈડથી એડ કરવું હોય? જે લોકોને પણ આ બ્લાઇન્ડનેસ હોય છે એમાંથી અમુક બ્લાઇન્ડનેસ જે છે ને એ આપણે ટ્રીટ કરી શકીએ છીએ. જો આજનો ડેટા હું ભારતની અંદર કહું તો 15-20 લાખ લોકોને બ્લાઇન્ડનેસ છે. હવે આ 15-20 લાખ લોકોની બ્લાઇન્ડનેસ મેં એવી કીધી કે જે ટ્રીટ થઈ શકે છે, એનાથી ઘણા વધારે લોકોને બ્લાઇન્ડનેસ છે, તો 15-20 લાખ લોકોને કોર્નિયલ બ્લાઇન્ડનેસ છે જેનાથી આપણે ટ્રીટ કરી શકીએ છીએ. દર વર્ષે જે છે એ લગભગ 20-25 હજાર લોકોને એમાં વધારો થતો હોય છે. અને એની સામે જો આપણે અત્યારે આઈ ટ્રાન્સપ્લાન્ટ જોઈએ તો આઈ ટ્રાન્સપ્લાન્ટ યરલી મેક્સિમમ 22-25 થાઉઝન્ડ થાય છે, અને કોરોનાના ટાઈમમાં જો અત્યારે જોઈએ તો એ ઘણા ઘટી ગયા છે. આજે અમારે ઓર્ગન્સ જે જોઈતા હોય, કોઈ બી ઓર્ગનની વાત કરીએ, ખાલી એકલી આઈની વાત નથી, જે આપણે કિડની જોઈએ કે બીજા બધા ઓર્ગન જોઈએ બધામાં પ્રોબ્લેમ્સ થાય છે, સેમ આઈમાં પણ અમારે પ્રોબ્લેમ થઈ રહી છે. કોરોના પછી જલ્દી કોઈ જે છે બોડી ડોનેટ કરતા નથી, અને એના કારણે અત્યારે જે તકલીફો એવી થઈ રહી છે કે કેટલા બધા લોકોને અમને ખબર હોય કે જેમને દ્રષ્ટિ પાછી મળી શકે છે પણ અમે એમને આપી નથી શકતા, કારણ કે અમારી પાસે જે કોર્નિયાનું ટીશ્યુ હોય એ અવેલેબલ જ નથી અત્યારે જલ્દીથી. એટલે જે લોકો પણ ડરે છે કે જે લોકોને એવી બીક લાગી રહી છે કે જે લોકો અત્યારે આ કોરોના કે બીજી બધી પ્રોબ્લેમ્સને અત્યારે મોટી માની અને આ જે કોર્નિયલ બ્લાઇન્ડનેસ છે એને નાનકડી માની એની પાછળ કોઈ ધ્યાન નથી આપતું, હું એવા લોકોને કહેવા માંગુ છું કે આઈ ડોનેશન જે છે કોઈની બી ડેથ થઈ હોય તેના 6 કલાક સુધીમાં કોઈ બી આઈ બેંકને બોલાવી અને તરત આઈ ડોનેશન કરાવો, એ અમારા તરફથી એક અપીલ રહેશે. અને બીજી ખાસ વસ્તુ એવી છે કે ઘણા લોકોના મનમાં એવું હોય છે કે કોઈને ડાયાબિટીસ છે, બીપી છે કે એવી કોઈ બીજી શરીરમાં બીમારી છે કે જેના પછી આઈ ડોનેશન થઈ શકે કે ના થઈ શકે, અમુક મોતિયાના કે એના ઓપરેશન થયા હોય કે એના પછી આઈ ડોનેશન થઈ શકે કે ના થઈ શકે. એકચ્યુઅલી કોઈ બી આંખમાં ઓપરેશન થયેલું હોય કે પછી કોઈને ડાયાબિટીસ બીપી હોય કે બીજી કોઈ બી પ્રોબ્લેમ હોય એ બધા લોકો જે છે આઈ ડોનેટ કરી શકતા હોય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે ઘણા બધા લોકોને એવા રિસ્ક હોય કે થઈ શકે છે. હા, એટલે કોઈ પણ લોકોને જેમને ડાયાબિટીસ છે, બીપી છે કે એવો કોઈ પણ શરીરમાં બીજો રોગ છે કે એમને આંખની અંદર જે છે મોતિયાનું ઓપરેશન કરાયું હોય કે આંખના પડદાનું ઓપરેશન કરાયું કે બીજા કોઈ ઓપરેશન કરાયેલા હોય, એ કોઈ પણ લોકો જે છે એ આઈ ડોનેટ કરી શકે છે. સર, આ આખી પ્રોસેસની શરૂઆત જેમ તમે કીધું કે પ્લેટફોર્મથી થાય, તો આ પ્લેટફોર્મ ક્યાં મળી રહેશે? આ પ્લેટફોર્મ અત્યારે તમને નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ જે પરિમલ ગાર્ડન ખાતે છે ત્યાંથી તમને પ્લેટફોર્મ્સ રિસેપ્શનથી મળી જશે. અને જે આન્સર્સ તમે આપ્યા એનાથી બધું જ આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે. સો થેન્ક યુ ફોર બીંગ અ પાર્ટ ઓફ ધીસ એન્ડ થેન્ક્સ ફોર ધ ઇન્ટરવ્યુ.